ગોવર્ધનના માધ્યમથી પરમપૂજ્ય ગુરુદેવે પણ યુગ પરિવર્તનની જે ઘોષણા કરી છે આપના માટે અસંભવ લાગતી હશે, પરંતુ અમે 100 નહીં 1000% કહીએ કે સંભવ થઈને રહેશે. અને આવતા દિવસો તમે જોઈ શકશો 2-3 વર્ષમાં કેટલું અદભુત પરિવર્તન તમારી સામે હશે. નવયુગ અને એને જોવા માટેની તૈયારી જો તમારે રાખવી હોય તો પરિવર્તન આજથી પોતાની અંદર કરવા માંડજો. પરિવર્તન કા ચક્ર ચલ રહા સભી બદલ જાયેંગે, જો ન બદલ પાયેંગે અપને આપ કુચલ જાયેંગે. ગુંજ રહે હૈ ડગલું કેસર, જાગે ઓર જગાએ, જાગે ઓર જગાએ. બસ જાગો, નહીં તો ક્યાં ઉછળાઈ જઈશું ખબર નહીં પડે. અને એટલે ગોવર્ધનનાથના આ પવિત્ર આનંદ ઉલ્લાસ ભરેલા ઉમંગ ભરેલા અવસરને લઈ અને આ સમયને એની સાથે જોવાનો પ્રયત્ન કરો. 7 વર્ષનો કનૈયો જો ડુંગર ઉઠાવી શકતો હોય તો આ સમયમાં પરમાત્માએ કરેલી ઘોષણા શા માટે સાચી સાબિત ના થઈ શકે? ચોક્કસ થઈ શકશે, પરંતુ આ પરિવર્તન કાળ છે, બદલાઈ જજો. એક સૂત્ર હૃદયમાં ધારણ કરજો, હમ બદલેંગે યુગ બદલેગા, હમ સુધરેંગે યુગ સુધરેગા. ખૂબ સુંદર રીતે આનંદ ઉલ્લાસ સાથે ગોવર્ધનનાથની પૂજા અર્ચના સંપન્ન કરવામાં આવી. ત્યારબાદ કથા ઘણી બાકી છે આપની, પણ કથા તો તમે 7 દિવસ ને 700 દિવસ કરો તોય પૂરી થાય નહીં. એટલે તો કહ્યું કે કથા જેટલી અધૂરી એટલી મધુરી, જેટલી અધૂરી એટલી મધુરી, પછી અપચો થઈ જાય. હવે આ 7 દિવસનું તમારે બરાબર હજમ કરવાનું. તો 2-3-4 ભાઈઓએ બહેનોએ તો કહ્યું છે કે આવતી સાલ પાકું. પછી મને થયું કે પણ આ બધું પચે તો ને, આ બધું પચે તો આવતી સાલ પાકું કરાય, પછી અપચો થાય તો તકલીફ થાય. ભગવાનની લીલાઓ સુંદર રીતે પ્રભુ સંપન્ન કરી રહ્યા છે. ગોવર્ધનનાથના શરણમાં રહેલા સૌ પોતાના ગામ તરફ પાછા વળ્યા. ગોવર્ધનનાથની પૂજા ત્યારથી સંપન્ન થઈ. એક એક પથ્થર એનું સ્પર્શ આપણને ભગવાનના સ્પર્શ બરાબર છે એમ કહેવામાં આવ્યું છે. ગોકુળની ગોપીઓમાં કેટલી કુમારી ગોપી હતી અને એ કુમારી ગોપીઓ કનૈયાને પોતાના પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે કાત્યાયની વ્રત કરતી હતી. આ કાત્યાયની વ્રત કરનારી ગોપીઓ વ્રજનંદ કુમારિકાઓ સવારમાં વહેલી ઉઠે, સરોવરે સ્નાન કરવા જાય અને આવીને માં કાત્યાયનીની પૂજા કરે. કનૈયાને થયું કે હવે આની પૂજા સાચી છે કે ખોટી? ખરેખર મને પતિ માને માનવા માટે વ્રત કરે છે કે પાછી દેખાદેખી કરે છે? એટલે કનૈયાએ કસોટી કરી. ખરેખર પ્રેમ કરતી હોય તો એને તકવાની જરૂર નથી. હવે જ્યારે ગોપીઓ સ્નાન કરવા ગઈ ત્યારે કનૈયો પણ પાછળ પાછળ ગયો અને જે કપડાં બહાર મૂકીને ઘરામાં નાવા પડી હતી એ કપડાં ભરી દીધા, ચીરહરણ કર્યું. ગોપીઓએ બહાર આવીને જોયું તો વસ્ત્રો નથી. જલ્દી જલ્દી ગોપી ફરીથી પાણીમાં જઈને બેસી ગઈ. કહેવા લાગી કે આ કામ તો કનૈયા સિવાય બીજું કોઈ ન કરે, હે કનૈયા અમારા વસ્ત્રો આપી દે. ત્યારે કનૈયાએ કહ્યું કે હે ગોપિકાઓ, તમે શા માટે આવી રીતે કષ્ટદાયક વ્રત કરો છો? ગોપીઓએ કહ્યું કે કનૈયા, અમે તને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે તો વ્રત કરીએ છીએ, તો અમને વ્રતમાં હેરાન કરે છે, અમારા વસ્ત્રો આપી દે. ભગવાન, ગોપી એટલે કોઈ સ્ત્રી નહીં, યાદ રહે. ભગવાન શ્રી કૃષ્ણના તમામ ભક્ત એ ગોપીનું સ્વરૂપ છે, ચાહે તે સ્ત્રી હોય કે પુરુષ હોય. ભગવાન શ્રી કૃષ્ણના તમામે તમામ ભક્ત ગોપી ભાવથી તેની પૂજા કરે. મહારાષ્ટ્રના એક સંત થઈ ગયા કે જેને ભગવાન શ્રી કૃષ્ણને ગોપી ભાવથી એવી રીતે પૂજ્યા, એવી રીતે પૂજ્યા, એવી રીતે પ્રેમ કર્યો, વાસ્તવમાં એ ગોપી હશે એવું પ્રતિપાદિત થઈ ગયું. જેથી કરીને એને ગોપી ભાવથી પ્રભુનું સ્મરણ કરતા કરતા ભક્તિમાં એટલી તલ્લીનતા આવી ગઈ કે એ પુરુષ હતા
છતાં પણ તેમની અંદર સ્ત્રી ભાવ જાગવા લાગ્યો, શરીરની અંદર પણ સ્ત્રી તત્વ દેખાવા લાગ્યું. એટલું જ નહીં, પરંતુ સ્ત્રી ધર્મ જે હોય એ ધર્મમાં પણ તેઓ ચાલુ થઈ ગયા. આટલી ભર સુધી પ્રભુને પ્રેમ કરનાર આ સંસારમાં એવા ભક્તો રહ્યા છે, અને તેથી સર્વ ગોપીઓને ભગવાને એક સંદેશ આપ્યો, નહીં ગોપીઓ, તમે જો ખરેખર મને પ્રેમ કરો છો તો પછી આ વસ્ત્ર મતલબ કે પડદો ન હોવો જોઈએ. આત્મા અને પરમાત્મા એકાત્મતા ભાવ સાથે ભરેલા હોવા જોઈએ. પ્રભુએ અહીંયા તત્વ દર્શન કરાવ્યું કે આત્મા પરમાત્માથી અલગ નથી, પ્રત્યેક આત્મા અને પરમાત્માનું જ સ્વરૂપ છે. હું તમારી અંદર રમી રહ્યો છું, હું તમારી અંદર રાચી રહ્યો છું, પછી એને પડદો ન હોવો જોઈએ. પ્રભુએ ચિરહરણ કરીને ખૂબ અદ્ભુત તત્વ જ્ઞાન સમજાવ્યું છે. જે તત્વજ્ઞાનને વ્યક્તિ સમજી શકે ને તો પછી એના મન પોતાના પ્રભુથી તેને અલગતા કે ભિન્નતા અદ્વૈત ભાવ જાગી જશે, ભિન્નતા મટી જશે અને અદ્વૈત ભાવ જાગી જશે. પ્રભુએ આવી આવી લીલાઓ કરીને ઊંચું જ્ઞાન પ્રદાન કરાવ્યું. સમય વીતતો ગયો, લીલાઓ કરતા પ્રભુ વારે વારે ગોપીઓને બોલાવતા, બાસુરી નાદ સાથે ગોપીઓનું તન મન હરાઈ જતું. ઘણી વખતે ગોપીઓ કહેતી કે કનૈયા, અમે જયારે ભોજન બનાવીએ ત્યારે તો કમસે કમ મરલીનો નાદ ના કરી. ગોપીઓ કહેતી કે તારી રસ માધુરી રસથી ભરેલી મોરલી વાગે ને ત્યારે અમે ચૂલામાં મૂકેલા લાકડા પણ રસ ઝરવા લાગે અને એના કારણે આગ બુજાઈ જાય. જળ અને ચેતનમાં પણ જેની બાંસુરી નાદ. ભગવાન શ્રી કૃષ્ણએ મહારાષ્ટ્રનું આયોજન કર્યું, સર્વ ગોપીઓને કહ્યું શરદ પૂનમની રાત્રે આપણે મહારાસ કરીશું. મહારાસ એટલે આત્મા પરમાત્માનું મિલન, ભક્તનું ભગવાનમાં મિલન, સાધકનું સાધુમાં મિલન બતાવવામાં આવ્યું. મહારાસ માટે ગોપીઓને સાદ કરીને કનૈયાએ કહ્યું, સૌ ગોપીઓ દોડી દોડી શરદ પૂનમની રાત્રે યમુનાના કાંઠે ભેગી થઈ ગઈ. ત્રણ મંડળ બનાવવામાં આવ્યા, ત્રણ મંડળની રચના થઈ. એક રાધિકાજીની સાથે ભગવાન બિરાજમાન છે, જે મધ્ય સ્થાનમાં છે. એક મંડળ એટલી ગોપીઓનું બન્યું છે અને એક મંડળ એક ગોપી એક કાન, એક ગોપી એક કાન. દરેક ગોપીને એમ લાગવા માંડ્યું કે કનૈયો મારી સાથે નાચે છે, કનૈયો મારી સાથે નાચે છે, કનૈયો મારી સાથે નાચે છે. ધ્યાન રહે, ભક્તને અભિમાન ન થવું જોઈએ. સ્વયં ભગવાન ગોપીની સાથે નાચતા હતા, છતાં પણ ગોપીને અભિમાન થયું. આ દુનિયાના માણસને કોઈ સારી વ્યક્તિ સાથે થોડો સારો સંબંધ થાય તો અભિમાન આવી જાય, થોડું સારું કંઈક આવડી જાય કે થોડું સારું કંઈક કરવા લાગે તો એને અભિમાન આવી જાય, પણ એને ખબર નથી કે આ અભિમાન મને પછાડશે. ભગવાને સ્વયં ગોપીઓને આટલો પ્રેમ કરતા હતા, છતાં પણ ગોપીઓનું અભિમાન ભગવાને તોડ્યું. રાસ બરાબર જામ્યો છે અને ત્યાં કનૈયાને લાગ્યું કે આ તો વધારે ને વધારે અભિમાનમાં ફૂલાવા લાગ્યું છે, માટે એમનું અભિમાન ઉતારવું પડશે અને ભગવાન થયા અદ્રશ્ય. તમે જોજો, જીવનમાં આપણને પણ જ્યારે પદનું, પ્રતિષ્ઠાનું, પ્રતિભાનું, સંપત્તિનું, ગમે તેનું અભિમાન આવે એટલે ભગવાન અદ્રશ્ય થઈ જાય છે જીવનમાંથી, અને જે સમયે ભગવાન અદ્રશ્ય થઈ જાય તે સમયથી આપણું જીવન શુષ્ક બની જશે, મજા નહીં રહે. તેથી જે કાંઈ હોય એ ભગવદ ચરણે રહેજો. ભગવાન અદ્રશ્ય થયા, ગોપીઓનો રાસમાં ભંગાણ પડ્યું, સૌ ગોપીઓ શોધવા લાગી, અરે કનૈયો ક્યાં ગયો, કનૈયો ક્યાં ગયો, કનૈયો ક્યાં ગયો, અને કનૈયો નથી મળતો ત્યારે સૌ ગોપીઓ રુદન કરે છે. કનૈયાને શોધી રહી છે. યાદ કરો,
જે પ્રિયતમ આજ સુધી નૃત્ય કરાવી, રાસ કરાવી, રાસની એ રસતાને, એકાત્મતાને ઓતપ્રોત કરી દીધા પછી જ્યારે અચાનક અદ્રશ્ય થાય ત્યારે શું દશા થાય? ગોપીએ રુદન કરતી પ્રભુને શોધી રહી છે. ધન્ય છે એ ગોપીઓ કે જેને પ્રભુને આટલો અનહદ પ્રેમ કર્યો. ગોપીઓ એક એક વાતને, 19 ગોપીઓ હતી ને 19 ગોપીઓએ પ્રભુને જે જે સ્વરે યાદ કર્યા એ ગોપી ગીત કહેવાયું. એક એક મંત્ર બોલીને ગોપીઓએ પ્રભુને યાદ કર્યા છે અને કહ્યું છે કે તું આવું કરતો, તમે આમ હતા, તમે તેમ હતા. ગોપીઓએ પણ ત્યાં સુધી કહ્યું કે તારા એ કોમળ ચરણ અમારા કઠોર હૃદય ઉપર આવે ને તોય તને કંઈક લાગશે અને કંઈ વાગશે એવી અમારા દિલમાં કેટલી કેટલી વેદના થતી. અને એ સ્થાન તું અત્યારે ક્યાં ગયો? તો આ સમય અમને તડપતા મૂકીને ક્યાં ગયો? એવી કહેતી ગોપીઓએ પોતાના અંતરના ભાવ જે રજૂ કર્યા છે એ ગોપી ગીત કહેવામાં આવે છે. રાધિકાજી કનૈયાને ખૂબ પ્રેમ
ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ પ્રેમમાં અભિમાન ન આવવું જોઈએ. જ્યાં અભિમાન આવ્યું ભગવાન અદૃશ્ય થયા. રાધિકાજી લટકવા લાગ્યા. ગોપીઓ સાધ કરતી દોડતી દોડતી એ રસ્તા તરફ આવી રહી છે. રાધિકાજીએ જોયું એટલે બૂમ પાડી, આવો જલ્દી, મને ઉતારો, મને પણ છોડીને ગયો. હે, તને પણ છોડીને ગયો? હા, મને પણ છોડીને ગયો. એટલે કોઈ એમ ન વિચારે કે આપણે તો બધી રીતે બહુ સારું છે, ચિંતા નથી, હવે ભગવાનની જરૂર નથી. કારણ કે દુનિયાનો માણસ તો એવો છે, સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે સુખ આવે ને, બહુ સારું ભગવાન કરી દે ને એટલે સોનીની દુકાનના આટા વધી જાય, બજારના આટા વધી જાય, અને દુઃખ આવી પડે ત્યારે મંદિરના આટા વધી જાય. બાજુમાં મંદિર હોય પણ ન આવે. અહીંયા દર ગુરુવારે સ્વાધ્યાય થાય છે આ મંદિરમાં, દર ગુરુવારે સ્વાધ્યાય થાય છે, પ્રાર્થના થાય છે. આટલી આટલી સોસાયટી નજીકમાં જેટલી સોસાયટી છે એટલી સોસાયટીના વ્યક્તિ પણ અહીંયા આવીને બેસે તો મને લાગે ત્યાં સુધી આ બધો ચોક ભરાઈ જાય, આ બધો ચોક ભરાઈ જાય. પણ આવવાનું મન થાય નહીં. કેમ? સુખી છે, કાંઈ જરૂર નથી. અને એમાંય 8 વાગે તો કેટલી સુંદર સિરિયલો ચાલુ થાય. હવે સિરિયલો જોઈએ ત્યાં સ્વાધ્યાયમાં જઈએ. માણસ ભૂલી જાય છે કે આપણને આટલા સાજા રાખ્યા, આટલા સારા રાખ્યા, આપણને આટલું સરસ ઘર પરિવાર આપ્યો, શું બસ એની સાથે મોજ મસ્તી કરીને પેટ ભજન પશુ જેવું જીવન જીવવા આપ્યું છે? વિચાર કરજો કે ગ્રામ દેવતાના રૂપમાં આ સોસાયટી, આ વિસ્તારમાં રહેતા તમામ સોસાયટી માટે, વિસ્તારની વસ્તી માટે, આ ગ્રામ દેવતાના રૂપમાં બેઠેલી આદ્ય શક્તિ વેદ માતા દેવ માતા વિશ્વમાતામાં ગાયત્રી છે, એના શરણમાં રહેજો, આવજો. વધારે નહીં, કમસે કમ એક ગુરુવારે પણ એક કલાકનો સમય કાઢજો મારી માતાઓ બહેનો, 8:30 થી 9:30 એક કલાક આવો. ઘણી જગ્યાએ તો જોઈએ છે તો આપણને એમ થાય ચાલી ચાલીને 2 કિલોમીટર ચાલવું પડે તોય સ્વાધ્યાય ગુરુવાર ભરવાનું છે, ભરવાનું, એને શ્રદ્ધા કહેવાય. ઘણા બહેનોને એવું હોય કે ઘરમાં બધા સાથે બેસીને જમવાનું અને એ ગુરુવારે 2-3 દિવસ સ્વાધ્યાયમાં આવતા હોય એટલે એ ગુરુવારે 10 વાગે જમવાનું. કેમ? સ્વાધ્યાયમાંથી અમારા પરિવારના સભ્યો આવે પછી ભોજન લેવાશે, આ શ્રદ્ધા કહેવાય. અને આપણને કોઈ બૂમ પાડે કોઈ એમ કહે કે આજે જઈ આવું ને કાલ આવતી વખતે આવીશ, આજે નથી આવતા. તમે એમ સમજો છો કે આ ગુરુવાર તમને બીજી વાર મળશે? એ ગયો એ ગયો, જિંદગીનો એ ગુરુવાર ગયો એ ગયો, જિંદગીનો જે સમય ગયો એ ગયો, સમય પાછો આવશે નહીં. સમય કોઈ રાહ જોતો પણ નથી, માટે તમે સમયની સાથે ચાલવાનો પ્રયત્ન કરજો, નીકળજો, આવજો. લાભમાં રહેશો, ખોટમાં નહીં રહો. લાભમાં રહેશો, ખોટમાં નહીં રહો એ વાત ચોક્કસ છે. માટે સૌને વિનંતી કરું છું અને મારા પરિજન ભાઈ બહેનોને તો ખાસ વિનંતી કરું છું કે આજથી તો સંકલ્પ કે ગુરુવારે ગમે તે થાય પણ ગુરુવારે 8:30 થી 9:30 સ્વાધ્યાયમાં આપની હાજરી જોઈશે, જોઈશે ને જોઈશે જ. જો નહીં આવો તો હું એમ એમ સમજીશ કે ગુરુદેવ ઉપર તમને પ્રેમ નથી, માં ગાયત્રી ઉપર તમને પ્રેમ નથી. ગમે તે થાય, સાચી વાત છે. બહેનોનું 4 વાગે, હા તો બહુ ફ્રી બહેનો, 4 વાગે તો એકદમ સમય સરસ છે. બહેનો 4 વાગે આવજો, ખૂબ સરસ સમય છે, બેસજો. તમે જુઓ આવતા સમયમાં સૌર્ય સાધના ઉપર કેટલી વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ગાયત્રી મંત્રની ઉપાસના ઘર ઘરમાં શરૂ કરશે. જો અભિમાન આવ્યું તો ભગવાન અદૃશ્ય થઈ જશે. આજે ગોપીઓની સાથે રાધિકાજી પણ રડી રહ્યા છે કે હા કનૈયો ક્યાં ગયો, કનૈયો ક્યાં ગયો. અને ગોપીઓએ પોતાના અંતરના ભાગથી કનૈયાને રુદન કરીને કહ્યું છે